ડેડિયાપાડા તાલુકાની માથાસર વાદરી દેવડા પ્રાથમિક શાળા ખાલ કરજણ પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલે છે. આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 10-15 કિલોમીટરના નજીકના ગામોની 6 શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ઘણી ગંભીર અને ચોંકાવનારી બાબતો ધ્યાન પર આવી હતી. ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર એક માથાસર પ્રાથમિક શાળા જેમાં 1-8 ધોરણમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ 100થી વધુ વિદ્યાર્થીઓ હતા, પણ 1-8 ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મૂકતા નથી. ત્યારે ગામની કુલ વસ્તી 1,335 છે, જ્યારે માથાસર પ્રાથમિક શાળામાં જેમાં 1-5 ધોરણમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ કાયમી શિક્ષક જણાયા હતા. અગાઉ 100થી વધુ બાળકો હતા, પણ એક શિક્ષક હોવાથી વાલીઓ સરટીઓ કઢાવી બીજે ભણવા મૂકે છે. જ્યારે વાંદરી પ્રાથમિક શાળામાં જેમાં 1-5 ધોરણમાં 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં એક જ શિક્ષક જણાયા હતા. આ ગામમાં 1,500થી વધુ વસ્તી છે. એક શિક્ષક હોવાથી વાલીઓ સરટી કઢાવી બીજે ભણવા મૂકી આવે છે. આ ઉપરાંત ખાલકણજી પ્રાથમિક શાળામાં જેમાં 1-5 ધોરણમાં 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાં પણ એક જ શિક્ષક છે. એક ઓરડામાં તમામ બાળકો ભણે છે. બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી. જ્યારે દેવરા પ્રાથમિક શાળામાં જેમાં 1-5 ધોરણમાં 45 જેટલા બાળકો અભ્યાસ કરે છે, એક જ શિક્ષક છે. બે ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે. મધ્યાહ્ન ભોજનના ઓરડાની વ્યવસ્થા નથી. અહીંની શાળાઓમાં ગુરુ નથી. એક જ શિક્ષક 1-5 ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે. શાળાઓમાં જર્જરિત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર હોવાનું જણાવ્યું હતું. શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે, એમાંથી 363 શાળા તો માત્ર આદિવાસી વિસ્તારોમાં, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે વ્યવસ્થા નથી, માત્ર સરકારી શાળામાં જ ભણીને આગળ વધી શકે એવી પરિસ્થિતિ છે, ત્યાં 363 શાળામાં એક શિક્ષક છે. અને આપણા જિલ્લાની વાત કરીએ, નર્મદા જિલ્લામાં 100 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે. ત્યારે એક શિક્ષક કઈ રીતના 1-5 ધોરણને ભણાવશે, એનું વહીવટી કાર્ય ક્યારે કરશે, એના કાર્યક્રમો ક્યારે કરશે, એના સરકારી કાર્યક્રમો હોય, તાલુકા કક્ષાના પ્રોગ્રામો હોય તેમાં જશે, તો બાળકો કોના ભરોસે હશે? ત્યારે આ હકીકત આ ગુજરાત મોડલની છે. તેવી જ રીતે આજે સ્માર્ટ ક્લાસરૂમોની વાત થાય છે. 1,000 કરોડ રૂપિયા સ્માર્ટ ક્લાસરૂમો પાછળ ખર્ચો થયો છે. 4,335 સ્માર્ટ ક્લાસરૂમો બનાવ્યા, પણ એ ક્લાસરૂમોમાં આજે તમે એની વાસ્તવિકતા એવી છે કે આ વિસ્તારોમાં તો ઘણી શાળાઓમાં વીજળી નથી રહેતી, ઘણી શાળાઓમાં ઇન્ટરનેટ નથી, તો કરોડો રૂપિયાના આ સ્માર્ટ ક્લાસરૂમો શું કામના? આજે ઓરડાઓ નથી, આજે 2,500થી વધારે શાળાઓ એવી છે ક્યાં જર્જરિત ઓરડાઓ છે, જે બાળકો ભણે છે તે ભયના ઉથારે ભણે છે. વર્ગખંડો નથી, એ બાળકો આજે ઝાડ નીચે ભણે છે, કાં તો ખુલ્લી જગ્યામાં ભણે છે, કોઈના ભાડાના ઘરમાં ભણે છે, અને ખુલ્લા આસમાન નીચે ભણે છે, વરસાદ આવે તો એમને રજા આપી દેવી પડે છે. ત્યારે આ ગુજરાતની પરિસ્થિતિ છે. સરકાર આ શિક્ષણ ધ્યેય બાબતમાં ગંભીર નથી. આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાછળ 1,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, પણ સમીક્ષાના નામે મીંડું છે. આજે ડ્રોપ આઉટનો રેશિયોમાં ગુજરાત ઘણું આગળ છે. બાળકો આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શાળામાં જતા નથી, કેમ કે એને યોગ્ય શાળા નથી મળતી, શિક્ષકો નથી મળતા, ત્યાં એડમિશન નથી મળતું. ત્યારે માત્ર શાળા પ્રવેશોના નામે 3 દિવસે મહોત્સવો કરીને સરકાર રાજી થવા માંગે છે, વિકાસ બતાવવા માંગે છે, ત્યારે એમનો અમે વિરોધ કરીએ છીએ. અમારી માંગણી માત્ર એટલી છે, જ્યાં પણ શિક્ષકોની ઘટ છે, આજે ગુજરાતમાં 76,000 શિક્ષકોની ઘટ છે. ગુજરાત સરકાર ગુજરાત મોડલની વાત કરે છે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાત કરે છે, તો 76,000 શિક્ષકો નથી તો કઈ